કિશન ભરવાડના પરિવારની મુલાકાતે અલ્પેશ ઠાકોર પહોંચ્યા છે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ભરવાડ પરિવાર સાથે મુલાકાત કરી છે ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પરિવારને સાંત્વના આપી હત્યાની ઘટનામાં નક્કર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે અમદાવાદના ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા ધીરે ધીરે રાજકીય સ્વરૂપ લેતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અનેક રાજકીય પક્ષો આવ્યા અને પરિવારની મુલાકાત કરી આજે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પરિવારની મુલાકાત લીધી તેમની સાથે વાત કરીશું અલ્પેશભાઈ કિશન ભરવાડના પરિવારની મુલાકાત આજે કિશનભાઈના પરિવારની મુલાકાત એટલે લેવા આવ્યો છું કે એક નવલિયુ યુવાન એક જીવદયા પ્રેમી એક સમાજસેવી યુવાન મોઘા જાનવરોની પણ સેવા કરનારો જે અબોલ લોકો છે જે નિરાધાર લોકો છે અથવા જે શારીરિક રીતે સક્ષમ નથી એવા લોકોની સેવા કરનારો યુવાન એને કોઈ એવા લોકોએ કટ્ટરપંથી લોકોએ એને ગોળીએ વીંધ્યો છે તે પરિવારને સાંત્વના પાઠવ્યો છું મારો દીકરો છે મારો ભાઈ છે એના પરિવારની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે અને એના ભાગરૂપે આ પરિવારને સાંત્વનો આવે છું યથાશક્તિ મારાથી મદદ થતી હોય એ મદદ કરવા પણ આવ્યો છું જો ગુજરાતની સમૃદ્ધિ કેમ છે ગૌરવભાઈ ગુજરાત એ શાંત છે ગુજરાત એકતાવાળું છે ભાઈચારાવાળું છે સુખ અને દુઃખ જોડે વેચતા શીખેલા છે આપણે એની એકતા એની અખંડિતાને તોડવાનો પ્રયત્ન છે ગુજરાતને ક્યાંક તોફાનો તરફ ધકેલવાનો પ્રયત્ન છે આવી જે કોઈ ઘટના બનતી હોય તો એને સખતમાં સખત શબ્દોમાં વખોડું છું અને આવી ઘટના ના થવી જોઈએ જે રીતે અસામાજિક તત્વો ઊંચા થઈ રહ્યા છે તો એ અસામાજિક તત્વોને કડકમાં કડક હાથે ડામી જ દેવા જોઈએ જે કોઈ અસામાજિક તત્વો હોય પરંતુ મારી ગુજરાતની દીકરીઓને કોઈ હેરાન કરતું હોય મારા ગુજરાતના યુવાનોને કોઈ આ રીતે છડેચોક હત્યાઓ કરતી હોય તો ક્યાં સુધી ચૂપ બેસી રહેવું કોણ કોણ આમ શાંતિને દોરવાનો પ્રયત્ન કરજો કોણ હોઈ શકે આ એવા લોકો છે કે જેને પોતાનાથી લેવા દેવા છે જેની એક માનસિક વિકૃત માણસો છે કોઈ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાથી કોઈ યુવાનને ગોળીઓ મારવી આ કયા પ્રકારની માનસિકતા છે જો આપણે તો હિન્દુ ધર્મવાળા છે હિન્દુ ધર્મ એ તો જીવદયા પ્રેમી છે મૂગા જાનવર કીડી પણ આપણા પગમાં આવી જાય તો આપણે હાયકારો નીકળી જાય છે એવી જગ્યાએ કોઈ યુવાન ઉપર આ રીતે ઘોડી મારવી ધાર્મિક ગુરુઓનું કામ શું છે ધાર્મિક ગુરુઓ દિશા આપવાનું કામ કરતા હોય છે ધાર્મિક ગુરુ પ્રેમ કરવાનું શીખવાડે ધાર્મિક ગુરુઓ બીજાના માટે ન્યોછાવર કરવાનું શીખવાડે ધાર્મિક ગુરુઓ બીજા માટે લડવાનું શીખવાડે બીજાને અર્પણ કરવાનું શીખવાડે બીજાને પોતાના બનાવતા શીખવાડે ધાર્મિક ગુરુઓ ક્યારેય કોઈને મારી નાખવાનું નાખે એટલે જો એવા પ્રકારના કોઈ લોકોએ આ પ્રકારનું ષડયંત્ર કર્યું હોય તો એવા લોકોને ધાર્મિક ગુરુ બનવાનો કોઈ અધિકાર નથી બની બેઠેલા કટ્ટરપંથી લોકો છે એવા લોકોને કડકમાં કડક આથી સજા થવી જોઈએ ગુજરાતની અંદર કોઈ પણ અસામાજિક તત્વો હોય એ અસામાજિક તત્વો છે અને અસામાજિક તત્વોને કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિથી લેવા દેવા હોતી જ નથી ક્યાં સુધી આ રીતે લોકોને ડરાવશો ક્યાં સુધી લોકોને વિચલિત કરવાનો પ્રયત્ન કરશો કાલે કોઈ નેતાએ એવું કહ્યું કે અલ્પેશ ઠાકોર કઈ પાર્ટીમાં છે કે તલવાર ઉઠાવવાની વાત કરે છે અરે જ્યાં જ્યાં ગરીબો વંચિતો પછાતો કે કોઈ મારી ગુજરાતની દીકરી ગુજરાતના યુવાન સાથે આ પ્રકારનું અમાનુષ્ય કૃત્ય તત્વ હોય કોઈ અસામાજિક તત્વો ઊંચા થતા હોય તો હું તો વીર ક્ષત્રિય મહારાજનો દીકરો છું તલવારના પટ્ટા ખેલતા આવડે છે આજે તલવાર ઉઠાવતા મને કોઈ રોકી નહીં શકે પરંતુ જે જવાબદારી તમારી છે તમારી જવાબદારીમાંથી ના છટકશો કોઈ સસ્તી રાજનીતિ ના કરશો ગુજરાતની સસ્તી રાજનીતિમાં ગુજરાતની શાંતિ સમૃદ્ધિને સલામતીને દોડવાનો પ્રયત્ન ના કરશો મારું ગુજરાત એ સમૃદ્ધ ગુજરાત છે ને સમૃદ્ધ ગુજરાતને